su nomine. Rigidi. Rigidi. Avambaggio. Liberty. Liberty એટલે balance. Bond. Clear. Liberty એટલે balance. Bond. Clear. હવે આમની લેજો. Balance. Bond. Clear. VBD valence bond theory ગુજરાતીમાં કહેવાય સંયોજકતા સંયોજકતા બંધન વાદ શું કહેવાશે સંયોજકતા બંધન વાદ VBD valence bond theory સંયોજકતા બંધન વાદ બીજો પરમાણુ આ બીજા પરમાણુ શું છે ચલો આ પરમાણુ ને શું નામ આ પરમાણુ શું નામ બી ચલો આનું કેન્દ્ર હવે લિસ્ટ યાદ કરો આકર્ષણ બળો કયા બળો આકર્ષણ બળો બીજી લિસ્ટ માં શું હતું કયા બળો અપાકર્ષણ બળ એક લિસ્ટ આકર્ષણ બળો અને બીજી લિસ્ટમાં અપાકર્ષણ બળો ચલો આકર્ષણ બળો કયા 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 આકર્ષણ એને અને ઈએ એક તો પોતાનું પોતાનું બીજું એને અને ઈબી ત્રીજું એને અને જાગો નહીં બધા આ બધા આકર્ષણ હવે તમે એને લગભગ પહેલા કે બીજા ધોરણ માં ભણીને આવ્યા હશો પહેલા કે બીજા ધોરણમાં આવું આવતું હશે તમારે કે આકર્ષણ વધુ હોય તો પરમાણુ નજીક આવે અને અપાકર્ષણ વધુ હોય તો પહેલા બીજા આવતું તો નોલેજ સારું ભયું સરસ ના સારું નોલેજ ચલો જો આકર્ષણ કરતા જો આકર્ષણ વધારે ને અપાકર્ષણ ઓછું તો બંધ બને ને અપાકર્ષણ વધી જાય તો બંધ ના બને ખવડી તો હવે અહીંયા આગળ આપણે ભણવાનું વિભીટી એટલે બંધ બનાવવાનું ખવડી એટલે હવે આપણે એમ કેવી રીતે કહેવું કે આકર્ષણ વધારે અપાકર્ષણ ઓછું તો આપણે જયારે કોઈ ખબર ના પડતી હોય ને ત્યારે આપણને ભગવાને એક શબ્દ આપ્યો આવો કયો શબ્દ પ્રાયોગિક રીતે
એવું જણાયું છે. શું કહેવાનું? કોઈ ખબર ના પડતી હોય તો આ તો એક સત્ય વચન જ છે એમ. કે પ્રાયોગિક આ શબ્દ લખીને નહીં ગમે તે લખો સાચું જ કહેવાય. પ્રાયોગિક રીતે જણાયું છે કે આકર્ષણ વધુ હોય કોના કરતા? આકર્ષણ કરતા. એટલે બધો બને છે. ખવડી આ લખ્યું જોવા માટે તો પહેલા લખાયું. હા તો પહેલા લખાયું. ચલો હવે આપણે આની આકૃતિ દોરીશું. આકર્ષણ વળવણી અને અપાકર્ષણ વળવણી શું દોરવાની? આકૃતિ દોરવાની. તૈયાર હો? પૂછો પૂછો બી ઓળખી દેજો. નવું કહેવાય.
બીબી વચ્ચે જો તો ટપકા 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 વાળું જુનું આકર્ષણ ચલો ભાઈ એટલે જે પોતાનું હોય આકર્ષણ જુનું કહેવાય બાજુ વાળીનું આ આકર્ષણ કયું કહેવાય નવું બસ બિલાવ આ બંને એકબીજા આકર્ષતા એટલે આમ ખેંચાતો હશે અને આ આકર્ષણ પેલો આમ એટલે આમ તીર આમ ભાઈ આવા તીર આમ આવા તીર આમ આવા તીર તો આ થઈ ગઈ આકર્ષણ બળોની આકૃતિ આવશે કમ્પ્લીટ આવશે જરાય ભૂલ નહીં તો આ થઈ ગઈ આકર્ષણ બળોની વીવીટી વાટે સ્પેશિયલ હોય સ્પેશિયલ વીવીટી વાટે આ વીવીટી વાટે શું જોવાનું સેમ પહેલા જે કર્યું એ એને એને ના અમે એમ બી આ બાજુ થોડું આમાં ત્રાસું કર્યું થોડું ત્રાસું એટલે એને ખોટું ધક્કા મૂકી જાય માધુ માધુ ફૂટે ફૂટે પહેલેથી હેલ્મેટ પહેરાઈ ગયા સમજ્યા નહીં પેલા રાઉન્ડ કર્યા નો એ સેફટી માટે સમજ્યા હવે આ એકબીજાને શું કરતા હશે અપા કરશે એટલે આ આને કહેશે બોલી વજ્જા શું કહેશે કઈ વજ્જા તો આ અમે આને કહેશે તું સમજા કરેડા એટલે અપા કરશે આરે આને કહેતો હશે સમજા તો આ કહેશે જો આવો બધા જુદી જુદી બાજુ જઈ રહ્યા જો આ આકૃતિ કઈ દે અપાકર્ષણ પડે અને આમાં નવું જૂનું કોઈ ના હોય બધું નવું જ કહેવાય એવું કાટકું જ છે ખબર પણ એવું કહેવાયું છે પ્રાયોગિક રીતે કે આ વધારે કોણ વધારે આકૃતિ હાઇડ્રોજન માટે કહું છું તો યાદ રાખજો હાઇડ્રોજન આ બીજો હાઇડ્રોજન આમના વચ્ચે આવું ક્યારે થાય તો જ્યારે એમની વચ્ચેનું અંતર 74 પિકોમીટર થાય ત્યારે એમના વચ્ચે આવો પ્રસંગ જોવા મળે કેટલા અંતરે એટલે સમજી લેજો આનાથી વધારે અંતર તો ભાઈ આવું ના થાય કેમ તમને સમજાવ્યું 4 એંગસ્ટ્રોમ હતા 4 એંગસ્ટ્રોમ કરતા ઓછું જોવા કોના માટે નજીક આવો પરમાણુ તો શું થાય સમજો પણ એકબીજા ઉપર પડછાયો પડે એટલે કેવું થાય જો આ પરમાણુ પહેલા દૂર હતા પછી એટ્રેક્શન ના કારણે શું થશે આમ નજીક આવશે તો અમુક ભાગ એકબીજાનો શું છે એકબીજા વાળા ઢંકા છે ખબર છે એકબીજા વાળા શું થાય ઢંકા આજે ઢંકાયું ને એકબીજા દ્વારા અમુક ભાગ આને કહેવાય સંમિશ્રણ શું કહેવાય સંમિશ્રણ ગુજરાતીમાં કહેવાય ઓવરલેપિંગ શું કહેવાય ગુજરાતી સોરી ગુજરાતીમાં સંમિશ્રણ આંગ્લ ભાષામાં
ઓવરલેપિંગ શું કહેવાય છે ઓવર આ ઓવરલેપિંગ થયું એમ નજીક આવ્યા ને એટલે એકબીજાને ઢાંક્યા ખવાડી ઓવરલેપ શું કહ્યું સંમિશ્રણ આવું સંમિશ્રણ કોના વચ્ચે થયું પરમાણુ પરમાણુ વચ્ચે એટલે આવા સંમિશ્રણ ને કહેવાય પરમાણવીય સંમિશ્રણ કયું સંમિશ્રણ કહેવાય પરમાણવીય પરમાણવીય સંમિશ્રણ કયું સંમિશ્રણ પરમાણવીય સંમિશ્રણ અને આ સંમિશ્રણની શરતો આ સંમિશ્રણની શું હોય શરત કન્ડિશન અમુક કન્ડિશન હોય તો જ આવું સંમિશ્રણ થાય એ કન્ડિશન પૂરી ના થાય તો આવું સંમિશ્રણ ના ખવડી હવે એને આવશે બેટા આ પરમાણુ સંમિશ્રણની શું હોય અમુક શરત હોય ભાઈ આટલી આટલી શરત મારી પૂરી કરશો તો જ હું આના જોડે સંમિશ્રણ કરીશ ખબરડી અથવા આવું હશે તો જ સંમિશ્રણ થશે આવી સંમિશ્રણની શું હોય શરત તેના સિવાય સંમિશ્રણ થાય નહીં ખબરડી સારું ફરીથી એક વાર કીધું વીબીડી વીબીડી એટલે બેલેન્સ બોન્ડ થિયરી હવે સાંભળી લો બેલેન્સ બોન્ડ થિયરીનો ઉપયોગ શું હોય સમજી લેજો આ વીબીડીનો ઉપયોગ શું યાદ રાખજો વીબીડીનો ઉપયોગ છે સહસંયોજક બંધ સહસંયોજક બંધ સહસંયોજક બંધ અને સવર્ગ સહસંયોજક બંધ આ બેને સમજવા હોય વીબીડીનો ઉપયોગ શું સહસંયોજક બંધો અને સવર્ગ સહસંયોજક બંધોને સમજવા હોય ખવડી વીબીડી કેમ આપી તો આ બે વસ્તુ સમજવા માટે શું સમજવા માટે હા વીબીડી કોણે આપી તો યાદ રાખજો સીજી પ્લમોવે કોણે આપી સીજવી અને ના સોરી હિટલર અને લંડન નામના વૈજ્ઞાનિક આપી કોણે આપી હતી હિટલર અને લંડન એ છે જોઈ લેજો પણ નામ યાદ નહીં વૈજ્ઞાનિક ના પાકા પરીક્ષા પૂછાય એવી લાગે મને હા પહેલી પરીક્ષામાં પૂછાય એવી લાગે એટલે પ્રથમ પરીક્ષામાં તમે શું લખશો એવો લખતા શીખવી દઉં મારા ઉપર આરોપ પ્રત્યારે કરે પબ્લિક કે સાગર સર લખતા નહીં શીખવતા શીખવી દઉં અમારે લખતા વીબીટી વીબીટી એટલે સંયોજકતા બંધન વાર વીબીટી એટલે સંયોજકતા બંધન વાર પહેલા એવું લખી દે વીબીટી એટલે સંયોજકતા બંધન વાર વેલેન્સ બોન્ડ હિયર આ વાર હિટલર ને લંડન નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો ખાસ કરી અને આ વાદનો ઉપયોગ સહસંયોજક બંધો અને સવર્ગ સહસંયોજક બંધો સમજવા માટે થાય છે આને સમજવા માટે આપણે હાઇડ્રોજનના ઉદાહરણ દ્વારા આને સમજીએ એવું કઈ ઉપાડ દેવા આ હાઇડ્રોજનમાં એક પરમાણુ એ છે અને હાઇડ્રોજન બીજો પરમાણુ બી છે પ્રથમ પરમાણુનું કેન્દ્ર એને ઇલેક્ટ્રોન ઈએ બીજા પરમાણુનું કેન્દ્ર એનબી ઇલેક્ટ્રોન ઈબી એમના વચ્ચે બે પ્રકારના બળોનું અસ્તિત્વ છે આકર્ષણ બળો અને અપાકર્ષણ બળો આકર્ષણ બળો નીચે મુજબ છે એમ કરીને ચાર અપાકર્ષણ બળો નીચે મુજબ છે એમ કરીને બે પ્રાયોગિક પરિણામો પરથી પુરવાર થયું છે કે આકર્ષણનું મૂલ્ય અપાકર્ષણ કરતા વધારે છે ખવડી એટલે પરમાણુ વચ્ચે બંધ બને છે જેની આ કૂતરી નીચે મુજબ છે એમ કરી બે કૂતરી દોર દેવાની એક આ લઈ ખવડી બે આ કૂતરી દોરાઈ જાય તો કહી દેવાનું હાઇડ્રોજનમાં આ પ્રસંગ 74 કિલોમીટર અંતરે જોવા મળે છે અને અહીંયા પરમાણ્વીય કક્ષકો વચ્ચે શું થાય છે સંમિશ્રણ થાય છે અહીંયા પરમાણ્વીય કક્ષકો વચ્ચે શું થાય સંમિશ્રણ આ સંમિશ્રણ થવા માટે કેટલી શરત હોય તો પરમાણુ એમના એકબીજા નજીક ના આવે એની શરત હોય ખબરડી એની બી શું હોય સમજ્યા કે નહીં બસ તે પતિ યુવિટી હા યુવિટીની શરતો યુવિટીની
મારી વીડિયો ની સરત થઈ મારી સરત પરમાણુ કક્ષકના સંમિશ્રણની સરત જો સંમિશ્રણ બે પ્રકારનું હોય એક હોય સ્ટ્રોંગ સંમિશ્રણ સ્ટ્રોંગ એટલે મજબૂત સંમિશ્રણ એક હોય ઢીલું સંમિશ્રણ એટલે વીક જો સંમિશ્રણ મજબૂત હોય બંધો કેવા બને મજબૂત અને સંમિશ્રણ નબળું હોય તો બંધો નબળા બને મજબૂત સંમિશ્રણ ક્યારે થાય તો જ્યારે પરમાણુ એકબીજાને વધારે આકર્ષી દે જો વધારે આકર્ષે તો સંમિશ્રણ પ્રબળ અને આકર્ષણ ઓછું હોય તો સંમિશ્રણ નિર્બળ ખવડી ખવડી કે નહીં આકર્ષણ વધારે થઈ જાય સંમિશ્રણ પ્રબળ અને આકર્ષણ ઓછું હોય તો સંમિશ્રણ નિર્બળ સારું તૈયાર રહેવાનું છે બસ સંમિશ્રણ થવાની બી શરતો સમજો કેવી સંમિશ્રણ થવાની શરતો ચાલો એટલે સંમિશ્રણની શરતો સંમિશ્રણની શરતો એને આપણે સરખાઈ દઈએ વાળા સાથે તો સગાઈની શરતો સંમિશ્રણની શરત અને સામે કોની શરત સગાઈ એન્ગેજમેન્ટની શરત ચાલો સગાઈની શરત કેવી હોય સગાઈ માં પહેલી શરત એવી હોય કે એક છોકરો હોવો જોઈએ અને સામે છોકરી હોવી જોઈએ આવી પહેલી શરત અને છોકરો જે હોય ને એની સગાઈ ન થયેલી હોવી જોઈએ એટલે કૌંસમાં છોકરો કુંવારો હોવો જોઈએ કુંવારો કુંવારો સોરી અને છોકરી પણ કેવી હોવી જોઈએ આ વહેલી શરત તો વહેલી શરત કુંવારો એટલે અર્ધકુંવરો કેવો અર્ધકુંવરો પરમાણુની કક્ષકો અર્ધપૂર્ણ તો જ એ સંમિશ્રણ માટે નજીક આવશે નહીં તો સંમિશ્રણ માટે નજીક ના આવવું જોઈએ એક વસ્તુ નિયમ નિયમ આ નિયમ કોઈથી સંમિશ્રણ કરવા જશે કેમ નહીં જાય નિયોન કેમ કે નિયોન શું હોય 1s2 2s2 2p6 એની કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય હવે કક્ષક ભરાયેલી છે તો પછી એ ભાગીદારી શું કામ કરે ભાગીદારી તો કોણ કરે જેની કક્ષક ખાલી હોય એ ભાગીદારી કરે એટલે કક્ષક કેવી હોવી જોઈએ અર્ધપૂર્ણ અથવા અપૂર્ણ પરમાણુની કક્ષક કેવી હોવી જોઈએ અર્ધપૂર્ણ અથવા અપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ યાદ રાખવા માટે બીજું છોકરો એટલે ધારો કે આપણે એમ કહીએ પોઝિટિવ છોકરી એટલે ખાલી આમ ધન કરોડ વીસવા તો આમ જો સંમિશ્રણ માટે બંને પરમાણુની સ્પિન એકબીજા કરતા વિરુદ્ધ દિશામાં વિરુદ્ધ દિશામાં હોવી જોઈએ એટલે એકની સ્પિન આ પર બીજાની સ્પિન સમજો એક પરમાણુની સ્પિન પ્લસ બનાવો બીજા પરમાણુની સ્પિન માઇનસ બનાવો સમજો આ ન રહે તો હવે માયલા જો એટલે પહેલાની સ્પિન પ્લસ બનાવો તો આની સ્પિન માઇનસ બનાવો હવે બે અડધી અડધી સ્પિન ભેગી થાય તો અપાગત લોચા વળવું ઓલું ફોગ ફોગ ની એડ લીધી ઇમરાન ખાન ની ફોગ દિખતા કુછ હે હોતા કુછ હે ફોગ બહાર સે લિક્વિડ દિખે જોઈ લે જોઈએ લોકો બધા લગન કરતા ઇમરાન ભાઈ એમ કે પત્ની નું ઘર ઉડાવે ત્યારે તો છોકરો નીકળે ચાલો જો કોઈ નામ નહીં રસ્તા પહેલી જરા શું કક્ષકો કેવી હોવી જોઈએ અર્ધપૂર્ણ અથવા અપૂર્ણ બીજી શરત શું વિરુદ્ધ દિશામાં શું સ્પિન ત્રીજી શરત કે છોકરો 100 વર્ષનો અને છોકરી 21 વર્ષની
તો કોઈ સગાઈ કરે ના કરે એટલે ઉંમર માં તફાવત હોવો જોઈએ ઉંમર લગભગ સરખી છોકરો ધારે 23 વર્ષ નો હોય તો ખેડા ભાઈ ઉર્જા લગભગ સમાન હોવી જોઈએ તમને સમજાયું જો ઉર્જા વધી જાય ને જો બધાની ઉર્જા લગભગ સરખી હોય તો જ શું થાય પરમાણુ નજીક આવી શું બનાવે સંયોજન જો એક આધારે એવી ઉર્જા વધી જાય દબંગ થઈ જાય ચલો છોકરો હોય અને છોકરી હોય તો એમની ખબર હોય કુંડળી મિલાવ કુંડળી મિલાવ ખબર હોય કે નહીં કુંડળી મિલા કુંડળી કેટલા લક્ષણ હોય એ મને ખબર નહીં જેટલા લક્ષણ હોય એટલા હોય એમાંથી અમુક લક્ષણ મેચ થવા જો મને નહીં ખબર હું કે બ્રાહ્મણ મારા મેં કેમ જોવું મને જે બધી ખબર જ જેવું ની હમણાં મારી મિલાઈ હતી 33 લક્ષણ આવો બરોબર 33 કે 32 આવો એટલે યોગ્ય લક્ષણો મળવા જોઈએ સમજો છોકરી એમ કે મને રીંગણ નું શાક ભાવ છોકરો કે મને આળું કારેલા નું ભાવ રીંગણ નહીં ભાવતું એ સારું ના કહેવાય છોકરી કે મને પિક્ચર જોવાનો બહુ શોખ છોકરો કે મને ઉડવાનો બહુ શોખ ના ચાલે મને કે કાર્ટૂન જોવાનો છે છોટા ભીમ હારું ના કે એ બધા લક્ષણ મળે નહીં લક્ષણ ના મળે એનો મતલબ યોગ્ય સંમિશ્રણ થાય નહીં એટલે સમજી લેજો સંમિશ્રણ માટે યોગ્ય સંમિતિ હોવી જરૂરી છે સંમિતિ એટલે એકબીજાની મરજી એકબીજામાં મળવી જોઈએ જો તેરી મરજી વો આજ સે મેરી મરજી આજ સે તેરા લાઈટ બિલ મેરા ખબડી એ બધી એવું મરજી મળવી જોઈએ ખબડી એટલે યોગ્ય સંમિતિ હોવી જોઈએ તો આ સંમિશ્રણ થાય એટલે તમને સંમિશ્રણની શરતો પૂછે ને એટલે તમારે સગાઈની શરતો સાથે સરખાઈ દેવાની ખબડી ને સંમિશ્રણની શરતો એટલે સગાઈની શરતો ક્લિયર ચલો વહેલી શરત કુમારા હોવા જોઈએ એટલો અર્પણ અથવા અપૂર્ણ બીજી શરત એક ગધેડો તો બીજી ગધેડી જોવો એટલે બંનેની સ્પીન અલગ અલગ હોય છે ત્રીજી શરત ઉંમર સરખી એટલે ઉર્જા સરખી ચોથી શરત લખાણ એક જેવા હોવા જો કમડી એટલે સંમિતિ યોગ્ય હોવી જોઈએ અમુક વાર આપણે નહીં કહેતા કે આમ તો આ લખણ ની જ મળી એક બરોબર મળી પેટા તો એ યોગ્ય કહેવાય સંમિશ્રણ કમડી અને એ લખણ ની ના મળી હોય તો ભાઈ સંમિશ્રણ થયેલું તૂટી જાય તમારા દિવસ એટલે આ બધી સંમિશ્રણ ની શરતો એકવાર જોઈ લો આ શરતો બધી પડાતી હશે તો સંમિશ્રણ થશે નહીં તો સંમિશ્રણ થઈ જશે ભૂલમાં તો બી ઘણા દિવસ ચાલશે હોબળી લેજો હોબળી લેજો